હાલમાં કોરોના વાયરસની મહામારી જોવા મળી રહી છે ત્યારે પાટણ જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસમાં સતત સંક્રમિતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશમાં, છત્તીસગઢમાં, રાજસ્થાનમાં સહિતના પ્રદેશોમાં કોરોના વાયરસના સંક્રમિતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની આ બીજી લહેર હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયે પાટણ જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ પણ જોવા મળી રહ્યો છે, સાથે સાથે માસ્ક વિના ફરતા લોકો પણ જોવા મળી રહ્યા છે અને ભીડભાડવાળી જગ્યાએ પણ લોકો એકઠા થતા જોવા મળી રહ્યા છે, જે કોરોના વાયરસને જાણે કે આમંત્રણ આપતા હોય તેવી રીતે લાગી રહ્યું છે. ત્યારે સાંતલપુર તાલુકામાં પણ આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સાંતલપુરનું છે, સાંતલપુર શહેરનું છે, કે જ્યાં મોટી સંખ્યામાં લોકો દવાખાનામાં, પ્રાઇવેટ દવાખાનામાં જતા હોય છે અને પ્રાઇવેટ દવાખાનામાં ડૉક્ટરો દ્વારા દવા પણ કરવામાં આવતી હોય છે. ત્યારે લોકોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે લોકો દ્વારા કે ડૉક્ટરો દ્વારા વધુ પૈસા ખંખેરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ડિગ્રી વગરના ડૉક્ટરોનો પણ રાફડો જાણે ફાટ્યો હોય તેવું પણ લોકો માની રહ્યા છે. ત્યારે આવા ડૉક્ટરો પર તવઈ ક્યારે બોલાવવામાં આવશે તે જોવાનું રહ્યું. હાલમાં તો કોરોના વાયરસની મહામારીને લઈને લોકો સામાન્ય તાવ, શરદી, ખાંસી આવે તો પણ દવાખાનામાં જઈ અને તેઓ દવાઓ કરાવતા હોય છે. ત્યારે આવા સમયે ડૉક્ટરો મોટી સંખ્યામાં દર્દીઓ પાસેથી લૂંટ ચલાવતા હોવાના આક્ષેપ દર્દીઓ કરી રહ્યા છે અને વધુ પૈસા ખંખેરતા હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકોનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસની મહામારીમાં ડૉક્ટરોનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે તેવું લોકો માની રહ્યા છે. ત્યારે આવા સમયે ડૉક્ટર એક ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. ત્યારે આવા ડૉક્ટરો દ્વારા, કેટલાક ડૉક્ટરો દ્વારા, બોગસ ડૉક્ટરો દ્વારા દર્દીઓ પર જુલમ કરવામાં આવી રહ્યો છે ને આ બોગસ ડૉક્ટરોના લીધે ડૉક્ટર આલમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ડૉક્ટરો દ્વારા આવા ડિગ્રી વગરના ડૉક્ટરોની ઉપર સરકાર દ્વારા તવાઈ બોલાવવામાં આવે ને આવા ડિગ્રી વગરના ડૉક્ટરોને ઝડપી લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બોગસ ડૉક્ટરનો ત્રાસ જોવા મળી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સાંતલપુર તાલુકામાં બોગસ ડૉક્ટરો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સાંતલપુર સિટી અને સાંતલપુર તાલુકામાં આવતા ગામડાઓમાં બોગસ ડૉક્ટર ડિગ્રી વગરના અને લાયસન્સ ન હોવા છતાં પણ ભોળી જનતાને છેતરપિંડી કરીને પૈસા કમાવાનો ધંધો ખોલી નાખ્યો છે. BHMS ડૉક્ટરને બાટલા ચડાવવાનો હક નથી, છતાં પણ બાટલા ચડાવવામાં આવી રહ્યા છે. અત્યારે જે રીતે કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. બોગસ ડૉક્ટરો પોતાની જાતને ડૉક્ટર બનાવી બેઠેલા ડૉક્ટરો દ્વારા દર્દીઓ જોડે મન ફાવે તેવા પૈસા લઈ રહ્યા છે. સાંતલપુર તાલુકામાં બોગસ ડૉક્ટર હોવા છતાં આરોગ્ય તંત્ર અત્યાર સુધી કોઈ પણ પગલાં લેવામાં તેમના દ્વારા આવ્યા નથી. આખરે અધિકારીઓ અને આરોગ્ય તંત્ર પણ આમાં સંડોવાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે. વધુમાં આરોગ્ય ટીમ દ્વારા અને અધિકારીઓ દ્વારા કોઈપણ કડક પગલાં ભરવામાં આવી રહ્યા નથી. તામ સાંતલપુરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થઈ રહ્યું નથી, માસ્કનો ઉપયોગ પણ થતો નથી અને સાંતલપુરમાં ભીડભાડવાળો વિસ્તાર અને રહેણાંક વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર જોવા મળી રહ્યા છે. હાલમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે અને હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયે ડૉક્ટરોનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ પણ જોવા મળી રહ્યો છે અને માસ્ક પહેર્યા વગરના લોકો પણ ફરતા જોવા મળી રહ્યા છે અને ભીડભાડવાળી જગ્યા પણ જોવા મળી રહી છે, જેને લઈને જાણે કે કોરોના વાયરસને આમંત્રણ આપતા હોય સાંતલપુર તાલુકો તેવું દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે.